દુનિયાની માલિકા જો મેલડીની વાત કરીએ ને સાહેબ, તો મેલડી રાજાને મળી, પ્રજાને મળી, તમંગલને મળી, ભિખારીને મળી, મેલડી કોને નથી મળી સાહેબ? કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મારી મેલડી આપે છે. આ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એને પૂછજો મેલડી કેવી હોય છે. ગેલા નદીના કાંઠાની માથે મારી જોગમાયા ઉગતાના પોરની મેલડી બેઠી છે સાહેબ, જેને ગેલાવાળી મેલડી કહેવાય. એક દી સાહેબ વણકરની બાઈ હાથની માલપા કુવાડો રહી ગયો છે, એક હાથમાં સોટીયો રહી ગયો, ગેલા નદીના કાંઠાની માથે લાકડાનો ભારો તૈયાર કર્યો છે સાહેબ. પણ જેના પિયરની માલપા, પિયરની માલપા પીપળો ઉગ્યો છે સાહેબ. પીપળો કોને કહેવાય? પિયરની માલપા કાકા નો હોય, કુટુંબ નો હોય, મા બાપ નો હોય, રાખડીનો બાંધનાર ન હોય, જવતલિયો ન હોય. પિયરની માલપા પીપળો ઉગ્યો છે ને હાહર વેલની માલપા પોતાની એવી હાહુ વહમી છે સાહેબ. અને એ સમયે સાહેબ આ મશીન પાણીના મશીન હતા, મોટર નથી. તેથી આપણા બહેનો દીકરીઓ સાહેબ હાથમાં સીસણિયા રાંધવા લઈ અને કુવાની માલપાથી ઘડા સીસી સીસીને પાણી ભરતા હતા. વેલા પાસનું પરોડિયું થાય, વેલા પાંચનું પરોડિયું થાય એટલે પોતાની હાહુમાં ઓરડાની હાકળ ખખડાવીને એટલું કે એ ઓમ પાણી ભરવાનો સમય થઈ ગયો. ઉભી થા સાહેબ, કોગળો કર્યો ન કર્યો, મોઢું ધોયું ન ધોયું, દાંતણ કરે ન કરે, બે પાસ બેડા પાણી કુવે થી સીસી અને ઘરમાં જોતું પાણી ભરી લે. અને સાહેબ થોડું અંજવાળું થાય ને કે હાહુમાં વસરીના ધારે કુવાડો ને સોટીઓ મેકીને એમ કે હે વહુ દાદા, બળતણ ખૂટી ગયું છે, આ સુલાની માલિપા હું તારો પગ નાખીશ. અને સાહેબ એ માવતર વગરની દીકરી, જવતલિયા વગરની બહેન હાથની માલપા કુવાડો ને છોટીઓ લઈને ગેલા નદીના કાંઠે લાકડા કાપે છે. પણ ગેલા નદીના કાંઠે દરરોજ લાકડાનો ભારો લઈને નીકળે. ગેલા નદીના કાંઠે એક ખાલી સિંધુર વાળો પાણો છે, દુનિયા આખી જગત એને મેલડી મેલડી કરે છે. એટલે મેલડીના એ સિંધુરિયા પાણા પાસે લાકડાનો ભારો પડતો મેકી અને દીકરી મારી ગેલાના કાંઠે બેઠેલી મારી ગેલાવાળી મેલડીની સામે જોઈને એટલું કે હે માં, એ મારી મેલડી દેવ, મેં મારી જન્મની દેનારી માને તો જોઈ નથી કે મારી માં કેવી હોય છે, પણ તું જગતની માં છો ને, હું મનથી હું તને મારી માં માનું છું. ક્યારેક પોતાના ગરીબ ઘરે હાહુ કદાચ વધારે વઢી લે ને તો સાહેબ ગેલાવાળી મેલડીની પાસે આવીને દીકરો દીકરી ખોળો પાથરીને માતા જ મેલડી પાસે રોઈ લે સાહેબ. પણ મેલડીને એક દી વાત રાખવી સાહેબ, દીકરી લાકડાનો ભારો કાપે અને ગેલા નદીના કાંઠાની માથે ઘોડાના દાબલાનો અવાજ સંભળાણો. અને એ સમયે સાહેબ ડફેરની રાડે હતી, જોકે અત્યારે તો આ વસ્તુ બધી છે નહીં. પાંચેક ઘોડે સવાર ગેલા નદીના કાંઠાની માથે બાગડધમ 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 ખંભાની માલમાં 12 નંબરના જોટા રહી ગયા છે. અને દીકરી આમ જોઈ ગઈ સાહેબ, દીકરી લાકડા કાપતી, લાકડા એ ભારો પડતો મેકી અને દીકરી મંડી ગઈ ભાગવા. પણ પાંચ ઘોડેસવાર દીકરીને ભાગતી જોઈ, જેની માથે દર દાગીના જોયા એટલે ઘોડાને આમ વાળી અને ગેલા નદીના કાંઠાની માથે દીકરીની પાછળ પાંચે ઘોડેસવારો પડ્યા છે. પાંચ ઘોડેસવાર પડ્યા એટલું તો નહીં, પણ દીકરીએ સાહેબ દોડતા દોડતા પોતાના મરનાર મા બાપને યાદ કર્યા.
ઉગરવાનો આરો ન રહ્યો ને, છેલ્લે ઈ સિંધુરિયા પાણા પાસે જે દરરોજ બે હતી ને પોરો ખાવા, એ મારી ગેલા વાળી મેલડી ને યાદ કરી ગયા. એ માં મેલડી માડી, આ વેરણ વગડાની માલિબા મારું કોઈ નથી માં, પણ જો આજ ગેલાના કાંઠે મેલડી બેઠી હોય ને તો માડી મરતા ઉગાડી તો મારી ગેલા વાળી મેલડી ઉગાડવા. માડી ભરતા ઉગારી તો મારી મેલડી તું મને ઉગાર. મેં એક વાર તને કીધું તું કે જન્મ દેનારી માને મેં નથી જોઈ, પણ મારા મનથી હું તને માં માનું છું. અને માડી આજ તું બેઠા જો કમો તે કદાચ મારું મોત થશે ને તો દુનિયામાં કોઈ દીકરીઓ તને મેલડી માનશે નહીં બાપ. સાહેબ દીકરીની આંખની માલપાથી આમ દોડતા દોડતા એક આહુડું પડે, બીજું પડે અને ત્રીજું આહુડું પડે ને, એ સિંધુર વાળો નાનો એવો પાણો હતો ને, પાણાની માલપાથી હાથમાં ખોખરી લાકડી લઈ અને 80 વર્ષની ડોસી બની મારી ગેલા વાળી મેલડી દીકરી. પણ ક્યાં જાય દીકરી, આમ નદીના કાંઠે ગેલા નદીના કાંઠે દોડી આવતી હતી, એની સામે લાકડીના ટેકે 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 ઉતાવળા ડગલે 80 વર્ષની ડોસીના રૂપે મારી ગેલા વાળી મેલડી ગઈ દીકરી આવી અને ડોસી ને બથ ભરી ગયો. સાહેબ એને ખબર નથી કે મેલડી છે, પણ બાપ ઓલા 5 ડફેર જે ઘોડે અસવાનું દીકરીની પાછળ ઘોડા દોડાવ્યા હતા ને, એ આ ડોસી ને જોઈ ગયા એટલે ઘોડા ને ત્યાંથી આમ પાછા વાળી અને નદીનો કાંઠો ઉતરીને વ્યાઈ ગયા. ત્યારે દીકરીએ ઓલી બથ ભરેલી ડોસી ને આમ હાથ છોડી અને એટલું કીધું કે માં, માં તમે ક્યાંથી આવ્યા ને કઈ જ્ઞાતિ ના છો? આ હા હા. ત્યારે દીકરીને માથે હાથ મેકીને એટલું કીધું કે બસ દીકરી મને ન ઓળખી ને બાપ. હે દીકરી, તું કાયમ એમ મને કહેતી હતી કે જન્મ દેનારી માને નથી જોઈ, પણ તું તો જગતની માં છો, મારા માટે તું જ મારી માં છો. દીકરી કાયમ મને કહેતી ને, અને દોડતા એટલું કીધું ને કે મરતા ઉગાડ તો મારી ગેલાના કાંઠાવાળી મેલડી ઉગાડ, એ હું ગેલાના કાંઠાવાળી મેલડી સુબા. દીકરી આ દુનિયાની માલિબા કોઈ અબળા મને પોકાર કરે અને એને તો કમો તે મરવા દઉં તું ગેલા વાળી મેલડી. મને કોઈ માને, મને જો માં માને, મને માં માને ને એને જો કમો તે મરવા દઉં તો જગતમાં હું મેલડી નહીં બાપ. જા બાપ, હવે એમ કેમ તારા ઘર ભેગી થઈ જા. પણ સાહેબ ઘરે વહમાં હાહુમાં હતા ને, દીકરીએ એટલું કીધું કે મારી લાકડાના ભારા વગર હું જઈશ ને તો મારી હાહુ મારી યારે બાદ છે, અને મારી હવે તો સમય ઘણો થઈ ગયો છે, મારી લાકડાનો ભારો કાપવા રહીશ તો મોડું થઈ જાય છે, તેથી મારી મેલડી એટલું કીધું ક્યાં તારો કુવાડો પડ્યો છે બાપ, કે મારી આ નદીના કાંઠે પડ્યો. સાહેબ દુનિયાની માલિબા દીકરીઓ મેલડીને માં માને ને, હાથમાં એ કુવાડો લઈ અને તેથી મારી મેલડી ગેલાના કાંઠે લાકડા એક દીકરીને કપાવે મારી મેલડી કપાવે.
પણ સાહેબ મારી જોગમાયા ડોસીના રૂપે મારી મેલડી લાકડા કાપે, પણ ઓલા જે આગળ પાંચ ઘોડેશ્વરો વ્યા ગયા હતા ને એમાંથી એકે એટલું કીધું, હવે ડોસી વહી ગઈ છે, હજી ગામ બહુ દૂર છે, હાલો એ બાઈને લૂંટી લઈ. અને સાહેબ ઘોડેશ્વર પાછા વળ્યા હો, અને દીકરી ઘોડાના ડાબલા કાને પડ્યા ને અવાજ જાય, અને મારી મેરડીને એટલું કીધું કે માં બોલ્યા પાછા આવ્યા, હવે મને જીવવા નહીં દે. ને તેથી મારી મેરડી એટલું કીધું કે એકવાર એના અહીં આવવા તો દે. અને પાસે ઘોડેશ્વર સાહેબ આમ આવ્યા ને, મારી મેલડીએ માથે ઓઢેલું કાળું ઓઢણું હતું ને એનો શેડો આમ કરીને આમ ઝાટક્યો નાખ્યો ને સાહેબ, સાહેબ માણાને મારવા પડે હો, આપણે બાજીએ તો મારવા પડે, પણ એકવાર આમ ભેળિયાનો ઝાટક્યો નાખ્યો ને મારી આઈ આવડે હાડા ત્રણ દી હુરદને નતો ઉગવા દીધો સાહેબ. એમ મારી ગેલાવાળી મેલડી ઓલા પાસે ઘોડેશ્વરો આવતા ને માથે ઓઢેલા ઓઢણાનો શેડો આમ કરીને આમ ઝાટક્યો નાખ્યો ને પાસે ને આંખે આંધળા કરી નાખ્યા સાહેબ. એ પાસે ફાંફા મારતા મારતા આવી અને લાકડીઓ પડે એમ પગમાં પડીને એટલું કીધું, એ બેન એ દીકરી મને માફ કરી દે, અમને કોઈને દેખાતું નથી. અને તેથી દીકરી એટલું બોલી કે બાપ માફ હું શું કરું, મારી માં ને પાસે માફી માંગો. અને તેથી મારી મેલડીએ જેને આંખોનું જીવતદાન આપીને એટલું કીધું, દુનિયાની માલિપા કોઈ એકલી દીકરી વગડાની માલિપા હોય ને એને લૂંટતા નહીં, અને ફરીવાર જો ક્યાંય લૂંટો અને અહીંથી બેઠી બેઠી ફૂંક મારી અને આંખે આંધળા ન કરું તો ગેલા વાળી મેરડી નહીં બા. એ પાંચેયને આંખે દેખતા ગયા ને ત્યારે એ દીકરીના માથે પાંચેયે હાથ મેકીને એટલું કીધું, બેન આજથી તું અમારી માની જણી બેન, જગતની માલિપા તને દુઃખ પડે ને ક્યારેક આ ભાઈઓને યાદ કરજે. અને સાહેબ એ સમયમાં હવા હવા રૂપિયો પાંચેય ડફેરે આપી અને દીકરીને પહેરામણી કરી અને દીકરી લાકડાનો ભારો લઈ અને તેથી મારી મેરડી એટલું કીધું, બાપ જો આજ કદાચ તારા ગામના સીમાડા સુધી તને મેકવા ન આવું ઝાપા સુધી તો જગતની માલિપા હું ગેલા વાળી મેલડી નહીં બા. મેલડી માતી જય.